नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનો અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં। હું છું આનંદ બારોટ અને આપ મારી સાથે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દર્શક મિત્રો, અમે જ્યારે તમારો અવાજ આપની સમક્ષ લઈને આવીએ છીએ ત્યારે પ્રયત્ન કરીએ છીએ કે જે કરંટ મુદ્દાઓ હોય એની સાથે આપને અવગત કરાવીએ, કરંટ મુદ્દા ઉપર ચર્ચા કરીએ અને આ ચર્ચાની સાથે સાથે આપને વિશેષ માહિતી પણ અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે આજનો મારો મુદ્દો છે ભાવ વધારો। આપે જોયું હશે, છાપાઓમાં પણ જોઈએ છીએ, ન્યૂઝ ચેનલમાં પણ જોઈએ છીએ, સોશિયલ મીડિયા ઉપર પણ જોઈએ છીએ, દરેક જગ્યાએ અત્યારે જે ચર્ચાતી વાત છે એ ભાવ વધારો છે। એલપીજી જે સિલિન્ડર આવે છે 14 કિલોના, જે ઘરમાં ઉપયોગ થતા હોય છે એની અંદર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે એલપીજીના જે કનેક્શન છે એ 1060 રૂપિયામાં મળશે, એટલે કે ભાવમાં થોડો વધારો થયો છે। સાથે સાથે સીએનજી જે ઈંધણ છે એની અંદર પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। એટલે કે ભાવમાં જ્યારે વધારો થાય છે એની સામે આપણે જોવા જઈએ આવકમાં વધારો થતો નથી, અને જ્યારે ભાવો વધે છે ત્યારે ગૃહિણીઓના ક્યાંક બજેટ ખોરવાય છે, જે નોકરી કે વ્યવસાય કરતા લોકો છે એમના ખિસ્સા ઉપર પણ ભાર પડતો જોવા મળે છે, અને કહી શકાય કે જે મધ્યમવર્ગીય લોકો છે એને પણ થોડી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે આ ભાવ વધારાને લઈને લોકોમાં થોડો ઘણો રોષ પણ જોવા મળતો હોય છે, કેમ કે એકદમ જ્યારે પોતાનું એક બજેટ ફિક્સ કરેલું હોય, આપણે જોવા જઈએ તો અહીંયા સૌથી વધારે મોટામાં મોટો વર્ગ મધ્યમવર્ગીય લોકોનો છે, એટલે કે મધ્યમવર્ગીય લોકોએ પોતાનું જ્યારે બજેટ સેટ કરેલું હોય અને આ બજેટની વચ્ચે જ્યારે આ આવું થતું હોય ત્યારે એ લોકો પણ કહી શકાય કે એમનું બજેટ જ્યારે ખોરવાતું હોય ત્યારે એમના બજેટમાં પણ કહી શકાય કે ક્યાંક કંઈક આગું પાછું થવાની શક્યતાઓ રહેતી હોય છે। આની વચ્ચે જ્યારે સીએનજીના ભાવમાં ભાવ વધારો થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણા બધા કોમર્શિયલ વ્હીકલ એવા છે કે જે સીએનજીની કનેક્ટિવિટીથી ચાલતા હોય છે, એટલે સીધો જ કહી શકાય કે જ્યારે સીએનજીમાં ભાવ વધારો થાય છે એની સાથે સાથે જે વસ્તુઓ છે એની અંદર પણ ભાવ વધારો થશે, કેમ કે પરિવહનમાં ભાવ વધારો થશે તો એની ઉપર જે લોકોની જે ખર્ચ આવતો હશે એમાં પણ સીધે સીધો વધારો થશે। એટલે કે કહી શકાય કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે નાની મોટી એમાં પણ નાનો મોટો ભાવ વધારો આપણને જોવા મળે છે। એનું કારણ એ છે કે એલપીજી જે ગેસ છે એ કદાચ આપણે કહી શકીએ કે ઘરે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, કેમ કે એલપીજીનો ઉપયોગ આમ બે રીતે થતો હોય છે, કોમર્શિયલ થતો હોય છે કે જે હોટેલ કે રેસ્ટોરન્ટ હોય અથવા તો કોઈ ઔદ્યોગિક જગ્યાઓ હોય કે જ્યાં એલપીજી ગેસ વપરાતો હોય ત્યાં જે થતો હોય ત્યારે ઔદ્યોગિક ગેસ માટે વપરાતો હોય છે અને કોમર્શિયલ કહેવામાં આવે છે, જ્યારે ઘરોઉ ગેસ હોય છે એ અલગ હોય છે, એટલે બેની કેટેગરી અલગ અલગ કરવામાં આવી છે। પણ જ્યારે ઘરોઉ ગેસ છે એની અંદર જ્યારે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે કદાચ કહી શકાય કે ગૃહિણીઓનું જે બજેટ છે એ ખોરવાઈ જાય એવું લાગી રહ્યું છે। એનું કારણ છે કે જ્યારે એક બજેટની રચના થતી હોય છે મધ્યમવર્ગીય પરિવારની અંદર ત્યારે નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, અને જ્યારે એકદમ આવો ભાવ વધારો આવી જાય છે ત્યારે કહી શકાય કે આમાં થોડું ઘણું એક કહી શકાય ને કે આર્થિક રીતે જે ઘરનો તાલમેલ હોય છે એ ક્યાંક આગોપાછો થાય છે। અને જ્યારે સીએનજીની વાત કરવામાં આવે તો અત્યારે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જે ગાડીઓ છે ફોર વ્હીલર છે એ પણ સીએનજી ઉપર ચાલતી હોય છે, એટલે કે લોકો એ રીતે સીએનજીનો ઉપયોગ કરતો હોય છે કે સસ્તું પડે એમને, જે એવરેજ વાઇઝ કે માઇલેજ સસ્તી પડે એ માટે લોકો સીએનજીનો ઉપયોગ કરતા હોય છે। પણ જ્યારે હવે સીએનજી આટલું મોંઘું થવા આવ્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે હવે માઇલેજની ગણતરી પણ ક્યાંક ખોરવાતી હોય એવું પણ લાગી રહ્યું છે। સાથે સાથે એ પણ કહી શકાય કે જ્યારે ભાવ વધારો થાય છે એની સાથે એક ફેક્ટર નહીં પણ ઘણા બધા ફેક્ટરો ઇફેક્ટ કરતા હોય છે, માટે જ કહી શકાય કે જ્યારે ભાવ વધારો થઈ રહ્યો છે એની સાથે બીજા બધા પરિબળો છે એ પરિબળોને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ। એનું કારણ એ છે કે જ્યારે વાત આપણે ગૃહિણીઓની કરતા હોઈએ, જ્યારે વાત આપણે સર્વિસમેનની કરતા હોઈએ, જ્યારે વાત આપણે એવા લોકોની કરતા હોય કે જે આપણે જોઈએ છીએ કે ભારત એક મધ્યમવર્ગીય લોકોથી રહેલો દેશ છે અને મોટાભાગના લોકો મધ્યમવર્ગીય લોકો છે, જ્યારે આ મધ્યમવર્ગીય લોકો હોય છે અને એમને જ્યારે ભાવ વધારાની અસર થતી હોય છે ત્યારે ઘણીવાર તકલીફ પણ પડતી હોય છે। એટલે કે આપ જોઈ શકો છો કે જ્યારે ભાવ વધારો થવાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે શરૂઆતના દિવસોમાં કહી શકાય
કે થોડી લોકોમાં પણ હોબાળો જોવા મળે છે, લોકો કહી શકાય કે એકત્ર થઈ અને એનો નાનો મોટો વિરોધ પણ કરતા હોય છે, પણ એવું પણ કહી શકાય કે જ્યારે ભાવ વધારો થતો હશે ત્યારે જે કોઈ પણ હદે ભાવ વધારો થતો હશે તેના પાછળના કારણો જવાબદાર હશે. એના માટે આપણે કોઈને એકદમ કોઈ ગુનાહિત પણ ન ગણી શકીએ. એનું કારણ એ છે કે જે ભાવ વધારો છે આમ જોવા જઈએ તો સેન્ટ્રલ લેવલે થતો હોય છે, એમની પણ ગણતરી હોય છે અને ગણતરીના આધારે આવા ભાવ વધારા થતા હોય છે, જેના કારણે આપણે કહી શકીએ કે આપણે પણ સમજવાનો થોડો પ્રયત્ન કરવો પડે કે જ્યારે આટલા મોટા દેશને ચલાવવાની વાત હોય ત્યારે એક નાનો મોટો ભાવ વધારો થતો હોય છે, જોવા મળતો હોય છે. પણ એમાં જે કહી શકાય કે ભાવ વધારાની સામે આવકમાં વધારો થતો નથી. બીજી વસ્તુ એ છે કે ભાવ વધારાના કારણે બજેટ ખોરવાઈ જાય છે. ભાવ વધારાના કારણે ત્રીજી વસ્તુ એ છે કે જે લોકોના જે ખર્ચ કરવાની જે કેપેસિટી છે એમાં પણ પરિવર્તન આવે છે. કેમ કે જે લોકો રેગ્યુલર ઉપયોગ કરતા હોય સીએનજી ગાડીનો, હવે એમને સીધો જ એમના બોજ આવે એમના ખીચા ઉપર, ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે એ લોકો પણ કહી શકાય કે ત્યાં પણ એ માપ મૂકી રાખતા હોય છે. પહેલાં જે લોકો એમ ખુલ્લે આમ કહી શકાય કે ખુલ્લી રીતે જે ખર્ચો કરતા હોય છે, આપણે જોઈએ છીએ કે એ લોકો હિસાબ નથી માંડતા હોતા કે ભાઈ કેવી રીતે, તો નાનો મોટો ખર્ચો હોય તે પહોંચી વળતો હોય છે. પણ જ્યારે આવા મોટા ભાવ વધારા થતા હોય છે ત્યારે એની સામે હવે લોકો જે ખુલ્લો ખર્ચો કહેવાય ને એમાં પણ માપ જોવા મળતું હોય છે. સાથે સાથે એ પણ કહી શકાય છે કે જ્યારે ભાવ વધારાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે સૌથી મોટો કોઈ ભોગ બનતો હોય તો એ મધ્યમવર્ગીય પરિવાર છે. કેમ કે મધ્યમવર્ગીય પરિવારની જે આવક હોય છે એ સીમિત આવક હોય છે અને સીમિત આવકની અંદર જ જ્યારે આટલો મોટો ભાવ વધારો આવે ત્યારે ઘણીવાર જોઈ શકીએ છીએ જી. પણ સાથે સાથે એ પણ કહી શકાય કે ભાવ વધારો આવે છે ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાય છે પણ લોકોના પોકેટની અંદર પણ ઘણીવાર થઈ શકે છે. આપ જોઈ શકો છો કે જે રીતે ભાવ વધારાની જે પરિસ્થિતિ આવે છે એની સાથે સાથે એ પણ કહી શકાય કે તો દર્શક મિત્રો આપે જોયું એ રીતે કે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે અને એની અસરો ઘણી બધી જોવા મળે છે, ત્યારે મારી સાથે મારા સહયોગી જયેશ પ્રજાપતિ અને સામાજિક કાર્યકર જ્યોતિબેન અમીન પણ જોડાઈ ગયા છે. સ્વાગત છે આ બંને મહાનુભાવોનું અમારા વિશેષ કાર્યક્રમમાં. જ્યોતિબેન, પહેલો પ્રશ્ન આપને પૂછીશ કે જ્યારે એલપીજી કનેક્શનની અંદર ભાવ વધારો થયો છે 50 રૂપિયાની, એની સાથે સીએનજીનામાં પણ ભાવ વધારો થયો છે, શું કહેશો એના વિશે? જ્યોતિબેનનો અવાજ કદાચ મ્યુટ હોય એવું લાગી રહ્યું છે. જયેશભાઈ, આપની પાસે આવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે શું કહેશો એના વિશે? સામાન્ય જનતા પર ફરીવાર એકવાર મોંઘવારીનો માર સહન કરવાની તાકાત લઈને બેસવું પડશે. આ વખતે સીએનજી છે, એલપીજી બંનેમાં ભાવ વધી રહ્યા છે એક સાથે. એ કહેવા જે મધ્યમ વર્ગ લોકો છે, જે ટ્રાવેલિંગ કરતા હોય, રિક્ષામાં ટ્રાવેલિંગ કરતા હોય કે કરતા હોય, અને બીજી વસ્તુ જે ઘરેલું એલપીજી જે ગૃહિણીનું બજેટ છે એમાં ખોરવાઈ જશે. 50 રૂપિયા ભાવ વધારો કરવામાં આવે છે. નાના સિલિન્ડરો છે જે 5 કિલોવાળા, એમાં બી 18 રૂપિયા ભાવ વધારો કરવામાં આવે છે. કોમર્શિયલ સિલિન્ડર છે એમાં 7-8 રૂપિયા ઘટાડો કરવામાં આવે છે. પણ આ ઘટાડો સારી બાબત ને, ઘટાડા પહેલા બી આમાં વધારો થઈ ચુક્યો છે, એટલે હાલ આમાં ઘટાડો કરવાનો. એટલે ક્યાંક ને ક્યાંક જે સામાન્ય જનતા છે તે મોંઘવારીના માલ સહન કરવાની તાકાત હવે રાખવી પડશે. આજે ભાવ વધારાની સાથે સાથે એમને મોંઘવારીની સહન કરવાની તાકાત રાખવી પડશે એવું કહી શકાય. ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે જે સિલિન્ડરનો ભાવ વધવાથી ફર્સ્ટ ઓફ ગૃહિણી, જે ગૃહિણી પોતાના મિનિમમ બજેટથી, જે મધ્યમ વર્ગ પરિવારો છે એમનું એક બજેટ ફાળ હોય છે કે મહિને આટલાથી આટલી રકમમાંથી આપણે મહિનાનું બજેટ પ્રમાણે આ કામ કરવાનું. જો આ 50 રૂપિયા વધી જાય એટલે એમાં બજેટમાં ફેરફાર થઈ જાય છે. બજેટમાં ફેરફાર થવાથી એટલે ક્યાંક ને ક્યાંક ગૃહિણીનું જે બજેટ ફેરફાર થઈ જતા, ક્યાંક ને ક્યાંક એમને
મોંઘવારીનો માન સહન કરવો પડે છે. બીજી વસ્તુ કહી દઉં કે જે સીએનજી સીએનજીમાં ભાવ વધારા થવાથી જે ટ્રાન્સપોર્ટ છે, ટ્રાન્સપોર્ટ વધવાનું છે, ટ્રાન્સપોર્ટનો ભાવ વધવાનો છે, એટલે ટ્રાન્સપોર્ટને લગતી વસ્તુઓ છે એનામાં બી ભાવ વધવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા છે આ બે ભાવ વધારાથી એમને ક્યાંક ને ક્યાંક સહન કરવાનો વારો આવશે એવું મારું માનવું છે. જી જયેશભાઈ, ખૂબ સરસ રીતે જણાવી રહ્યા છે. જ્યોતિબેનની પાસે જે છે, જ્યોતિબેન, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે શું કહેશો એના વિશે? જોવા જઈએ દર્શક મિત્રો, તો કદાચ ટેકનિકલ કારણોસર જ્યોતિબેનનો અવાજ મારી પાસે આવી રહ્યો નથી. ફરીથી જ્યોતિબેન સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યોતિબેન, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે શું કહેશો એના વિશે? જી, કદાચ ટેકનિકલ કારણોસર કદાચ જ્યોતિબેન આપણી સાથે જોડી શક્યા નથી. પણ જો ચોક્કસ જોવા જઈએ કે જે રીતે કહી શકાય કે ભાવ વધારો સામે આવી રહ્યો છે સીએનજી અને એલપીજીની અંદર, તો 100% એના માટે પણ હવે કહી શકાય કે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. જ્યોતિબેન, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? જી, કંઈક ટેકનિકલ કારણોસર જ્યોતિબેન પાસે મારો અવાજ પહોંચી રહ્યો નથી. જયેશભાઈ, આપે જણાવ્યું એ રીતે કે જે રીતે ભાવમાં વધારો થઈ રહ્યો છે અને સતત વધારો થઈ રહ્યો છે, આપણે જોવા જઈએ તો પહેલાના આંકડા જોઈએ અને અત્યારના આંકડા જોઈએ તેમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે. સાથે સાથે એવું પણ કહી શકાય કે જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે એક મધ્યમવર્ગીય જે પરિવાર હોય છે એની ઉપર શું અસર થાય છે? જી, અમે તમને જણાવું કે જ્યારે મધ્યમ વર્ગના પરિવારો હોય છે એમનું એક બજેટ નક્કી કરેલું હોય છે, મધ્યમ વર્ગના લોકોનું એક માસિક બજેટ હોય છે કે આ બજેટમાંથી આપણે આ રીતે પૂરું કરવું, બરાબર. પણ જ્યાં સુધી જોવા જાઓ તો એલપીજીના ભાવ જે કેટલાય ટાઈમથી વધી રહ્યા છે, વધતા ભાવોના લીધે ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગ લોકો છે, જે ગરીબ લોકો છે, એમનું આમાં વધારેમાં વધારે તકલીફ સહન કરવાનો વારો આવશે. અને ક્યાંક ને ક્યાંક તમે જોશો સીએનજીના ભાવ વધ્યા. સીએનજીના ભાવ વધવાથી હાલમાં જ રિક્ષા ચાલક એસોસિએશને ના 2 રૂપિયા ભાવ વધ્યા હતા, પણ એમને 2 રૂપિયા ભાવ જે વધારા હતા ત્યારે પણ એમને સરળ સાથે કહેલું કે સીએનજીમાં ભાવ વધે કે ના વધે, પણ આ જે 2 રૂપિયા ભાવ વધારો છે જે 2023 સુધી કે માન્ય રહેશે. એટલે હવે આ ભાવ વધવાથી રિક્ષા ચાલક એસોસિએશનો પણ એમના ભાડાની વધારાની માંગણી કરી શકશે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો રિક્ષા ચાલકોને પણ આમાં ક્યાંક ને ક્યાંક નુકસાન આવશે. ક્યાંક ને ક્યાંક પહેલાંથી ભાવ વધ્યા હતા, હાલ બીજી વખત ભાવ વધ્યા, એટલે ક્યાંક ને ક્યાંક પરેશાનીનું વખત રિક્ષા ચાલકોને કહેવા જઈએ તો એમના ઘરે એલપીજી બી યુઝ થતું હોય અને સીએનજી, સીએનજીમાં જે એમનો ધંધો રોજગાર છે એમાં જે આવક છે આવક ઓછી થશે અને એલપીજીના ભાવ વધવાથી એમની જાવક વધારે થશે. એટલે ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલક લઈ લો, જે મધ્યમ વર્ગીય લોકો લઈ લો, જે નોકરી આવતા જતા લોકો હોય છે, જે ટ્રાન્સપોર્ટમાં જે બી વસ્તુ આવતી હોય, જે બી માલ સામાન આવતી હોય, એ ઉપર આવનાર દિવસોમાં કંઈક ને કંઈક ભાવ વધારો ઘટાડો આના ઉપરથી થઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો એલપીજીને એલપીજી સાથે એલપીજીમાં જે એલપીજી છે સીએનજી છે બંને ભાવ વધ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ લોકો છે એમને પરેશાનીનો સામનો વધારે કરવાનો આવશે એવું મારું માનવું છે. ખૂબ સરસ રીતે જણાવી રહ્યા છો. પણ એક વસ્તુ એ પણ છે કે જ્યારે બાળકો હોય છે એ સ્કૂલે જતા હોય છે ત્યારે એમને પણ કહી શકાય કે એ પણ કદાચ સીએનજીની પેલી ગાડીમાં જતા હોય છે કે સીએનજીની સુરક્ષામાં જતા હોય છે, ત્યારે એ પણ આપણે જોઈ શકીએ છીએ જયેશભાઈ, કે જ્યારે હવે જ્યારે બાળકો સ્કૂલે જતા હોય એ રિક્ષામાં જતા હોય કે વેનમાં જતા હોય, જ્યારે એ પણ સીએનજીથી ચાલે છે ત્યારે એમાં પણ વધારો જોવા મળે છે. ગૃહિણીઓને બીજું કહી શકાય કે જ્યારે ગૃહિણીઓ એલપીજીનો જે ભાવ વધારો છે એ પણ
હવે કોઈ વ્યક્તિ છે, મધ્યમવર્ગીય વ્યક્તિ છે, જે ફોર વ્હીલર લઈ અને ઓફિસ જતા હોય અને એના સીએનજીમાં પણ વધારો થયો છે, એટલે કે કહી શકાય કે તોતિંગ વધારો જ્યારે બાજુ થયો છે. અને ચોથો જે મુદ્દો આપે કયો એ રીતે કે જ્યારે આ ભાવ વધારો થયો છે, સાથે સાથે એવું પણ કહી શકાય કે હવે જે પેદાશો છે એમાં પણ વધારો થશે. એનું કારણ છે કે જે ટ્રાન્સપોર્ટેશનમાં સીએનજી વપરાતો જ હોય છે, જેના કારણે હવે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે. તો પણ આવું બનતું હોય છે ત્યારે મારી સાથે જ્યોતિબેન ફરીથી જોડાઈ ગયા છે. જ્યોતિબેન, જે રીતે ભાવોમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો એના વિશે? લગભગ દરેક વસ્તુના ભાવ ઉપર અસર પડતી હોય છે. કારણ કે રાંધણ ગેસ નું હવે જોઈએ તો લગભગ મિડલ ક્લાસ હોય કે ગરીબ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, દરેક જગ્યાએ આ વપરાતી એક જરૂરી વસ્તુ છે. અને ભાવ વધારો ચાલો કદાચ ઉચ્ચ વર્ગને ના નડે પણ મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગને જરૂર ચોક્કસપણે અસર કરે છે. કારણ કે એ લોકોને એક બજેટમાં જીવવાનું હોય છે. અને બીજું કે જ્યારે એક સીએનજી ના ભાવ વધારો થતો હોય છે તો લગભગ દરેક વસ્તુના ભાવ ઉપર એની અસર પડતી હોય છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય, જેવી રીતે તમે હમણાં જણાવ્યું એમ કે બાળકો સ્કૂલે જતી હોય તો સ્કૂલ રિક્ષાઓ લગભગ બધી સીએનજી વાપરતી હોય છે. એટલે જ્યારે સીએનજી નો ભાવ વધારો થાય ત્યારે એ લોકો એમના ભાડા વધારી દે, જેથી હવે બાળક દરેકનું ભણતું જ હોય અને સ્કૂલે જતું જ હોય, એટલે એક એમને આ રાંધણ ગેસ નો ભાવ વધારો આવે ને બીજી તરફથી બાળકોની સ્કૂલે સ્કૂલ રિક્ષાનો ભાવ વધારો આવે. એટલે આમ જોઈએ તો આ લગભગ દરેક વસ્તુને અસર કરનારી વસ્તુ છે. હવે એક એવું આપવામાં આવ્યું છે કે આ ભાવ વધારો પણ હમણાં તો ગ્રાહકે ચૂકવવાનો જ છે, પણ એની સબસિડી છે એના રૂપે જે પાછી જમા થતી હોય છે એના રૂપે પાછી જમા થઈ જશે એવું સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. પણ હકીકત એ છે કે છેલ્લા 2.5-3 વર્ષથી જરા પણ સબસિડી જમા થઈ નથી. અને આ જે હું નિમ્ન વર્ગના લોકો છે જે મારી આજુબાજુ હોય છે એમની સાથે વાતો કરવાથી મળેલી હકીકત છે આ, કે કહેવાય છે ખરું હવે ઓન પેપર જે થતું હોય તે, પણ એ લોકોની સબસિડી જમા થતી નથી. પણ સબસિડી કદાચ જો જમા પણ કરે સરકાર તો એ પછી આવનારી વસ્તુ છે. પણ હાલ પૂરતું તાત્કાલિક રૂપે તો પરિવારે ખર્ચો કાપ મૂકીને એને ખર્ચો કાઢવો જ પડે. એટલે એ વસ્તુઓ છે એ મધ્યમ વર્ગની કમર તોડી નાખે. બીજો એક આર્ગ્યુમેન્ટ એ આપવામાં આવે છે કે લોકો હોટલમાં જાય છે, સિનેમામાં જાય છે, આમ ખર્ચા કરે છે, પણ એ બધા એ વર્ગ આખો જુદો છે અને જે આ આને લીધે અસર થાય એ આખો વર્ગ જુદો છે. એટલે એ બંને વર્ગની કમ્પેરિઝન ના કરી શકાય. એટલે આમ જુઓ તો આ ભાવ વધારો અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સતત વધી જ રહ્યો છે. એટલે એવું નથી કે હમણાં વધાર્યો તો ચાલો બીજા 3 વર્ષ કે 5 વર્ષ નથી વધવાનો. લગભગ અમુક મહિનાઓના અંતરે આ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. એટલે એ પણ હકીકત ફેરવી કાઢે છે. કારણ કે પગાર એ હિસાબે દર અમુક મહિને નથી વધતો, એ પણ એક હકીકત છે. એટલે બે છેડા ભેગા કરવા એ મધ્યમ વર્ગ માટે ખરેખર ખૂબ અઘરું થઈ ગયું છે. કારણ કે ગરીબ વર્ગ માટે તો હજી ઘણી બધી સરકારી સહાય યોજનાઓ ચાલે છે, ઉચ્ચ વર્ગને એની જરૂર નથી, પણ મધ્યમ વર્ગ પીસાય છે. એટલે મધ્યમ વર્ગ આપણે ત્યાં જુઓ તો લગભગ તો ગણી શકાય કે 60-70% મધ્યમ વર્ગની શ્રેણીમાં આવતી આપણી વસ્તી છે. એટલે આને લીધે 60-70% વસ્તી ભીસમાં મુકાઈ જાય છે. જી, ખૂબ સરસ રીતે જણાવી રહ્યા છો જ્યોતિબેન. આ બીજો પ્રશ્ન એ પૂછીશ જ્યોતિબેન કે જ્યારે આવક સીમિત હોય છે, આપ જાણો છો એ રીતે 1-2-3 વર્ગની અંદર વેચાયેલો આપણો આ સમાજ છે. એક અતિ ગરીબ વર્ગ છે, બીજો મધ્યમ વર્ગ છે અને એક અતિ અમીર વર્ગ છે. જે અતિ અમીર વર્ગ છે એને કોઈ ફરક પડતો નથી, કેમ કે એમની આવક જે હોય છે ખૂબ જ મોટી હોય છે. મધ્યમ વર્ગ છે સૌથી મોટો વર્ગ છે, અને જે ગરીબ વર્ગ છે કે કહી શકાય કે જે નિમ્ન વર્ગ છે એને પણ બહુ અસર નથી પડતી. પણ જ્યારે આ મધ્યમ વર્ગની અસર પડવાની શરૂઆત થાય છે ત્યારે કહી શકાય કે આપે ખૂબ સારી રીતે જણાવ્યું છે કે આવક સીમિત છે,
અને સામે જાવકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આપણે એક સરેરાશ માથાદીઠ કહેવાય ને કે જે એક ઇક્વલ ઇન્કમ કહી શકાય એનું પણ એક બંધારણ થયું છે, તો એ પણ કંઈ ખૂબ વધારે નથી મધ્યમ વર્ગ માટે જોવા જઈએ, તો શું કહેશો એના વિશે? આનંદભાઈ, મેં હમણાં જણાવ્યું એમ કે આમ જુઓ તો આ ભાવ વધારો નિયમિત અમુક મહિનાઓના અંતરે થઈ રહ્યો છે અને એ પ્રમાણે બધાના પગાર દર મહિને અમુક મહિને નથી વધતા, કારણ કે જે પગાર વધારો હોય છે તે અમુક વર્ષોમાં હોય છે, વાર્ષિક હોય કે દ્વિવાર્ષિક હોય એ રીતના હોય છે લગભગ સિસ્ટમ, અને એની સામે આ જે બધા ભાવ વધારા છે જે એસેન્શિયલ કોમોડિટીઝમાં આવે છે, એટલે એ રીતે કે સપોઝ અનાજ છે કે પછી જે રીતે પેટ્રોલનો ભાવ વધારો થાય તો એ પેટ્રોલનો ભાવ વધારો લગભગ દરેક વસ્તુ પર અસર કરે, કારણ કે એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી જાય. ચલો એક વખત વસ્તુઓ માટે કંપનીઓ ભાવના વધારે, પણ ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધે એટલે દરેક વસ્તુનો ભાવ વધી જ જાય. એટલે આમ જુઓ તો પછી આ જે મધ્યમ વર્ગ છે એમને કેવું હોય કે અતિ શ્રીમંત વર્ગની વાત જાય તો, કારણ કે એમને તો ખબર પણ નથી હોતી કે એમનો સીએનજી કેટલાનો આવે છે કે ક્યાંથી આવે છે શું છે, એવી રીતે નિમ્ન વર્ગને જોઈએ તો એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન છે. એ લોકો ચૂલો સળગાવી શકે છે જો એમને એક વખત સિલિન્ડર ના પોસાય તો. પણ આમ જુઓ તો ભલે ઉજ્જવલા યોજના જેવું સરકાર પણ એમને અમુક ગેસ વિતરણ ને એવું બધું આપે છે, સરકારી સહાય રોકડ રૂપે પણ એમને મળતી હોય છે અને એમની પાસે બળતણ માટે બીજા ઉપાય હોય છે, પણ મધ્યમ વર્ગ એવું નથી કરી શકતો. એ લોકો એમના રસોડામાં ચૂલા નથી સળગાવી શકતા, એ પણ એક હકીકત છે. એટલે પછી એમને આ બધો ભાવ વધારો અઘરો જ પડે, કારણ કે એમ એક રીતે જુઓ તો એ પોતાને ગરીબ નથી કહી શકતા, એટલે એમને સમાજમાં સામાજિક રૂપે અમુક જે બધા રીતિ રિવાજો નિભાવવાના હોય, એ બધા ખર્ચા કરવાના હોય, એ પણ એમને કરવા પડતા હોય છે. અને બીજી બાજુ એમને ઘર ખર્ચ પણ કરવાનો હોય છે, જેમાં બાળકોની ફી, એમના બીજા ખર્ચા. એટલે આજે મેં કહ્યું એમ કે સીએનજી ને લીધે એમને સ્કૂલની રિક્ષાનો ખર્ચો વધી જાય, અને જેવી રીતે પેટ્રોલનો ભાવ વધારો છે એને લીધે દરેક વસ્તુના ભાવ વધ્યા છે. આપણે ચોપડીઓ ને નોટો ને સ્ટેશનરી એ બધું પણ ભાવ વધારો થયો જ છે. એટલે આ તો લગભગ દરેક બાજુથી મધ્યમ વર્ગની આવક સીમિત છે અને જાવક વધતી જાય છે, એવામાં એમના માટે ખરેખર ખૂબ સંઘર્ષ થઈ જતો હોય છે મહિનો પૂરો કરવામાં. ઘણી વખત એવું પણ મારે જોવામાં આવ્યું છે કે લગભગ મહિનો પૂરો થતા થતા 2526 આવતા હતા તો હાથ ખાલી થઈ ગયા હોય. જી, ખૂબ સારી રીતે માહિતી આપી રહ્યા છો જ્યોતિબેન. મારી સાથે મનીષાબેન શાહ જોડાઈ ગયા છે ફોન લાઇનથી. મનીષાબેન, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે સીએનજીમાં કહી શકીએ અને એલપીજીમાં પણ કહી શકીએ, શું કહેશો એના વિશે? જી મનીષાબેન, જે રીતે સીએનજી અને એલપીજીમાં ભાવ વધારો થઈ રહ્યો છે, શું કહેશો એના વિશે? ટેકનિકલ કારણોસર મનીષાબેનનો ફોન અમારી સાથે કપાઈ ગયેલો છે, ફરીથી પ્રયત્ન કરીએ છીએ જોડવાનો. તો જયેશભાઈ, આપની પાસે આવું છું. જે રીતે જ્યોતિબેને સરસ રીતે માહિતી આપી છે, પણ એક વાત એ પણ છે કે એક બેલેન્સ કરવાનું હોય છે એક મધ્યમ વર્ગીય પરિવારના જે મુખ્યા હોય છે, કેમ કે આમ જોવા જઈએ તો એક વ્યક્તિ ભારતની જે શિડ્યુલ છે કે એક વ્યક્તિ કમાવાવાળા હોય છે અને ચાર વ્યક્તિ ખાવાવાળા હોય છે. જ્યારે આ પરિસ્થિતિ હોય છે એની અંદર બાળકો પણ હોય છે, વૃદ્ધ મા બાપ પણ હોય છે, પતિ પત્ની પણ હોય છે, જે ભારતનું એક શિડ્યુલિંગ એક ફેમિલી કહી શકાય ને, તો આ પ્રમાણે હોય છે કે ઘડા મા બાપની સાથે બાળકો પણ હોય છે, મા બાપની દવાઓનો પણ ખર્ચો જો આવતો હોય છે, બાળકોને ભણવાનો પણ ખર્ચો આવ્યો છે, ઘર જે ચલાવવું છે એનો પણ ખર્ચો આવ્યો છે, ને આ બધાની વચ્ચે એક સીમિત આવક હોય છે, શું કહેશો એના વિશે? જી, તમને જણાવી દઉં, તમે કીધું આવકને જાવકની વાત છે, તો પહેલાં જો વાત કરી દઉં, હજી હમણાં જ લોકો કોરોના માંથી બહાર આવ્યા છે, ધીમે ધીમે બહાર આવ્યા છે. લોકોએ પોતાની આર્થિક રીતે જે સેટ કર્યું છે, સેટિંગ પ્રમાણે જઈ રહ્યા હતા, એ પછી સ્કૂલો ચાલુ છે, સ્કૂલોમાં જે ભણતર છે, ભણતરના ખર્ચા, છોકરાઓના ચોપડા છે, ફીસ છે, એના ખર્ચા, અને મોટા મોટી જે આખું વર્ષ સ્કૂલોમાં જવા માટે સ્કૂલ વાન છે ને રિક્ષા વાન છે, એના ભાવ વધ્યા. ઇનડાયરેક્ટલી તમે એમાંને ભાડું બી વધવાનું જ છે, અને એ પૂરતું હતું તેની જોડે જોડે એલપીજી ભાવ, એલપીજીમાં પણ ભાવ વધ્યા. એ ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગ લોકો છે, જેમ બેને કીધું એમ,
જે ગરીબ લોકો છે એને અનેક સહાયો મળે છે સરકાર ઉપર, જે શ્રીમંત લોકો છે એમને ખબર જ પણ નથી હોતી, જેમ વધારેમાં વધારે પીસાવાનું જે મધ્યમ વર્ગ લોકોને હોય છે એ કઈ રીતે એડજસ્ટ કરવું, કઈ રીતે જે કીધું એમ જે 26-27 તારીખ આવે અમુક લોકોના જે છે હાથમાં આગળના જે કેવી રીતે રૂટર્ન કરવું, કેવી રીતે ચાલવું એ પ્રમાણેનું એમનો વિચાર હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આખો મહિનો છે ને એમનો એક ફાળવેલો હોય છે કે આટલાથી આટલો ખર્ચો, આથી આટલો ખર્ચો, એટલે ક્યાંક ને ક્યાંક જે બજેટ જે ફાળવેલું છે આખું બજેટ ખોરવાઈ ગયું. જ્યારે બજેટ ખોરવાઈ જાય ને એટલે એ પછી જે નવી રીતે એમને આગળનું લાઇનઅપ કરવું, આગળ કેવી રીતના ખર્ચા કરવા, જે બીજા ખર્ચાઓ છે એ શોર્ટમાં એમાં કઈ રીતે કાપ મૂકવો કે શું કરવું, એ બધુંનું આ એક આખું એમને મેનેજ કરવું પડે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ બધો જે ભાવ વધારાનો છે એનો માર મધ્યમ વર્ગમાં જ સહન કરવું પડશે. જી, મારી સાથે ફરીથી મનીષાબેન શાહ જોડાઈ ગયા છે. મનીષાબેન સ્વાગત છે આપનું. જે ભાવ વધારો થઈ ગયો છે સીએનજી અને એલપીજીમાં, શું કહેશો એના વિશે? બહુ જ બેડ ન્યૂઝ કહેવાય મધ્યમ વર્ગના લોકો માટે, કેમ કે તમે દિવસે મોંઘવારી ઓછી કરવાની જગ્યાએ વધી રહી છે, એટલે લોકો જે જોબ કરી રહ્યા છે, ધારો કે મારો આજે પગાર 15,000 છે તો 15-16 નથી થયો, 17 નથી થયો, મોંઘવારી વધી રહી છે, કોઈના પગાર વધતા નથી. એટલે માણસને શું કરવું પડે છે એને વિચારાને ગુજરાન ચલાવવા માટે, આપણે કહેવાય ને પેલા ગૃહિણી દર વર્ષે અનાજ ભરી કાઢતી ઘરમાં, જે વસ્તુ આપણે ઘઉં ચોખા દાળ બધું તેલ વેલ, હવે 6 મહિના પછી પહેલા પછી એના પછી હવે એવું કહી શકશે કે રોજનું લઈને રોજનું ખાવાનો વારો આવી ગયો તેમનો. કારણ કે તમે વિચાર કરો છોકરાઓના ભણતરના ભાવ, ટ્રાન્સપોર્ટેશનના ભાવ, તેલ, કોઈ વસ્તુ તમને મોંઘવારી નથી, દરેકે દરેક આંબી રહ્યા છે. અને લોકોને કેવું કહેવાય કે બેચેડા ભેગા કરવાની જગ્યાએ બેચેડા મળી નથી રહ્યા અત્યારે કોઈના, કારણ કે મેં જેમ આગળ તમને કીધું કે લોકોના પગાર નથી વધતા. એટલે કહેવાય ને ગૃહિણી રોજ કઈ રીતનું કરકસર કરીને ગુજરાન ચલાવે, પહેલા તો સેવિંગ કરતા, કોરોના કાળમાં લોકોએ ઘરે બેસીને કામ કર્યું એટલે એ સેવિંગ પણ વપરાઈ ગઈ, બરાબર. 1-2 વર્ષ કોઈના ધંધા રોજગાર ચાલુ ન થયા, આપણને એમ કે ધીરે ધીરે પાઇપ પર ગાડી આવશે, કોરોના જતો રહ્યો એ પછી પણ હવે માંડ લોકોની ગાડી પાટા ઉપર આવી રહી છે, એની જગ્યા ઉપર હવે મોંઘવારીની માર પડી રહી છે. એટલે ગરીબ અને મિડલ ક્લાસના લોકોને તો કહેવાય ને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે અને અમીર વધુ ને વધુ અમીર થઈ રહ્યો છે. કારણ કે તમે 50 રૂપિયા ગેસના બાટલામાં વધારી દો એટલે વિચાર કરો કે લોકો ક્યાં જાય, સબસિડી બંધ કરી નાખી, કેટલી જગ્યાએ તો કેટલી બધી જગ્યાએ તકલીફો કેટલી છે. અને તમે ગરીબ ઘરમાં ઉપર એવું કહીએ કે ગેસના બાટલા પહોંચી ગયા, બધું પહોંચી ગયું, બરોબર, બધું પહોંચી ગયું છે, પણ એ બાટલા રિફિલ કરવા માટે પૈસા છે એની જોડે? એક વાર તમે એમ કહો છો કે ઘરે ઘરે મેં ગેસ પહોંચાડી દીધા છે, લોકો ચૂલામાં રસોઈ બનાવતા હતા એની જગ્યા ઉપર અત્યારે ગેસનું બોટલ વાપરે છે, ચૂલો નથી વાપરતા, લોકોને શ્વાસની બીમારી થતી નથી, હા એ બધી વસ્તુ સાચી, પણ રિફિલ કરાવવા માટે, બોટલ રિફિલ કરાવવા માટે એમની જોડે પૈસા નથી, બરાબર. એટલે મહેરબાની કરીને મોંઘવારી ઉપર સરકાર કે અને મિડલ ક્લાસ અને મધ્યમ વર્ગના લોકો માટે કંઈક વિચારે. એમ તો અમીરને તો તકલીફ નથી, જે નેતાઓ મોટી મોટી મોંઘી ઓફિસોમાં બેઠા છે ને એમને લાઇનમાં લાગીને શાકભાજીનો ભાવ નથી પૂછવાનો, એમને ગેસના બોટલ ઉચકીને જવાના નથી, જે કરવાનું છે જનતાને અને મિડલ ક્લાસના ગરીબ વર્ગના લોકોને દોડવાનું, એમને અને બધી જગ્યાએ મોંઘવારીમાં માર્ક એમને સહન કરવાનો છે, તારી ઓફિસમાં બેસતા લોકોને નથી સહન કરવાનો. મહેરબાન કરીને કંઈક આમાં ઘટું કરે, બધું બધું જ કરી શકે. 9 રૂપિયા જયારે કોમર્શિયલમાં તમે ઓછા કરી શકો છો, કોમર્શિયલ બાટલામાં 9 રૂપિયા ઓછા કર્યા તો એલપીજીમાં 50 રૂપિયા જરૂરત હતી, એમાં પણ તમે કંઈક કાપ મૂકીને કંઈક કરી શકો છો. તમે 1,000-1,000 રૂપિયાના બાટલા, 2,200-2,500 રૂપિયા, 3,000 રૂપિયાનું સિંગ તેલ, તમે સબ્જીના ભાવ જુઓ, 100 રૂપિયાની કિલોની કોઈ સબ્જી ઓછી નથી, 50 રૂપિયા પેલા મળતી, 40 રૂપિયા 50 રૂપિયા કિલો મળતી હતી, હવે 100-100 રૂપિયા શાક થઈ ગયું. દાળ તમે જુઓ 150-200 રૂપિયા કિલોની દાળ, કઈ વસ્તુ માણસ ખાય ને કઈ છોડે, કારણ કે તમારે દાળ ભાત શાક રોટલી જ ખાવાનું છે, એને 56 તો નથી ખાવાનું. કોઈ બી મિડલ ક્લાસ નો વર્ગ છે ને એને ગરીબ વર્ગના લોકોને એમને દાળ ભાત શાક રોટલી જ ખાવી છે, અને જો એ પણ એમને પ્રેમથી શાંતિથી ના તો પછી શું કરવાનું? મોંઘવારીને તમે કાપમાં તમારા તમે મૂકી શકો છો. એટલે મહેરબાન કરીને સરકારને એક જ કહું છું કે જનતા તમને ખોબે ખૂબ ભરી વોટ આપે છે, તો તમે પણ એમને ખોબે ખૂબ ભરી મોંઘવારીમાંથી બહાર કાઢો, કારણ કે આ ત્રણેયમાં પોકાઈ જાવ પબ્લિક, એટલે એટલી હદે મોંઘવારી વધી રહી છે.
જી મનીષાબેન, બીજો એક પ્રશ્ન પૂછું છું આપને કે જ્યારે મોંઘવારી વધતી હોય છે સાથે સાથે આવક તો વધતી જ નથી, આપે અને જ્યોતિબેને અને જે રીતે જયેશભાઈએ બતાવ્યું છે, પણ જે મધ્યમવર્ગીય પરિવાર જે છે, આ ભારત જે કહી શકાય એક કૌટુંબિક રીતે જીવતા લોકો છે, એક વ્યક્તિ કમાવાવાળા હોય છે અને પાંચ વ્યક્તિ વાપરવાવાળા હોય છે, જે પરિવારની અંદર ઘરડા મા બાપ પણ હોય છે, નાના બાળકો પણ હોય છે, પતિ પત્ની પણ હોય છે, અને આપણે જે રીતે નાના મોટા વ્યવહારો હોય છે એ પણ કરવાના હોય છે, આ બધાની વચ્ચે કહી શકાય કે જ્યારે એક મધ્યમ વર્ગ લોકો છે જેને આવક એકદમ સીમિત છે, સીમિત આવકની અંદર જ્યારે આને આગળ વધવાનું હોય છે ને ત્યારે એક તકલીફ ઊભી એટલા માટે થતી હોય છે કે એનું બજેટ ખોરવાતું હોય છે, જે આપે કહ્યું ગૃહિણીઓની 100% વાત સાચી છે કે અમુક સમય પહેલાં જોવા જઈએ તો જે શાકભાજીના ભાવ હતા આટલા નતા, અત્યારે 100 રૂપિયાથી કે 150-200 રૂપિયાથી કોઈ નીચે શાકભાજી મળતી નથી, એ પણ વાત સ્વીકાર્ય છે, પણ હવે આનો ઉપાય શું કરી શકાય બેન? એનો એ જ કે તમે જો પેટ્રોલ ડીઝલ ના ભાવ વધે અને ટ્રાન્સપોર્ટેશન વધે એટલે શાકભાજી ના ભાવ ઉપર બી બધી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન જે આયાતની ખર્ચ થાય એની ઉપર એનો મારો વધવાનો છે, એટલે એનો તમે કાપ મૂકી શકો, તમે એને જીએસટી માં કન્વર્ટ કરી નાખો પેટ્રોલને, શું કરવા નથી કરતા, એ કરી શકો છો તમે, તમારા હાથના નીચે છે, સરકારની જોડે બધી જ ચાવી છે, જો તમે ભાવ વધારી શકો છો, મોંઘવારી વધારી શકો છો, સરકારની પણ સરકારની જોડે છે કે જે નેતાઓને મોજે મોજ થાય, કારણ કે મિડલ ક્લાસ પરિવાર અને જે ગરીબ ઘર છે એ લોકોને કહેવાય ને રોજનું લાઈન રોજગારતા હોય છે, ગરીબ લોકોની વાત કરું છું, ઝૂંપડા ઉપર રહેતા હોય છે, ઉપર રહેતા હોય છે, એ તો બિચારા 250-300 રૂપિયાની હાજરી ઉપર કામ કરતા હોય છે, અને 250-300 રૂપિયા જયારે લઈને ઘરે જાય ને ત્યારે એમની વાઈફ ઘરમાં ચૂલો સળગાવીને ખાવાનું આપે, હવે એ 250-300 રૂપિયામાં હવે મળે છે શું, કઈ જ નહીં, એ શું 10 રૂપિયાનું તેલ લેવા જશે, 10 રૂપિયાનું શાકભાજી લેવા જશે, 10 રૂપિયામાં અને એ બધું કરશે, ચલો 300 રૂપિયા વાપરી બી ચાલશે પણ બચશે શું એની જોડે, કદાચ આકસ્મિક કોઈ એવો ખર્ચો આવ્યો, કોઈ મેડિકલ આવ્યો, ઘરમાં કોઈ એજેડ વ્યક્તિ છે બરાબર, ધારો કે મારો 15,000 રૂપિયા પગાર છે, હું 15,000 રૂપિયામાં મારા ઘરમાં મારા મમ્મી પપ્પા મારી વાઈફ અને મારા બે છોકરાઓ હોય, હવે એને મારે કેવી રીતે ચલાવવાનું, ચલો 15,000માં ખાવા પીવાનું તો ચાલી જાય, છોકરાને સ્કૂલની ફી કેવી રીતે ભરું, ચલો એ પણ ગમે તે રીતે હું ભરી દઉં, ગમે તે કાર્ડ ગમે કઈ બી કરીને, પણ મારા માતા પિતા કદાચ બીમાર પડ્યા અને આકસ્મિક કોઈ ખર્ચો આવ્યો તો મારે શું કરવાનું, તો પછી મારે ચલક ચલાણી કિયા ગેરધાણીયા જ કરતા રહેવાનું, એટલે મહેરબાની કરીને સરકારના હાથમાં બધું જ છે, હું કહું છું કે દરેક વસ્તુની ચાવી એમના હાથમાં જ છે, ખજાનો લૂંટાવાની અને ખજાનો બચાવવાની, તો એ ખજાનો ત્યાં લૂંટાવે જે પબ્લિક એમના માટે લૂંટે છે, અત્યારે એ એમના માટે જયારે વોટ આપે છે કોબે કોબા ભરી કે અમારી સરકાર અમારા માટે કંઈક વિચારશે, એ સરકાર એમના માટે કંઈ વિચારતી જ નથી, એ પોતાના માટે વિચારે છે, જયારે એમના માણસો, હું તમને એટલું કહું કે જયારે આપણે કોરોના કાળ ચાલતો હતો તમારો મારો બધાનો પગાર અડધો થઈ ગયો હતો, કોકનો તો બંધ બી થઈ ગયો હતો, પણ એમના કેટલા ઓફિસરો નેતાઓ બધા છે એમનો એકેનો પગાર બંધ હતો સાહેબ, ના કેમ, એમને કશું કાર્ય બી નતું કરવાનું તો કેમ બંધ હતા, અને આપણા જ બધાને કાપ ને આપણે જ બધી વસ્તુમાં વેચવાનું, દરેક વસ્તુ તો પબ્લિક જનતા જ ભોગવે, કેમ ભાઈ જનતા, જનતાએ જ તમને રાજા બનાવ્યા છે, તો એ રાજાને તમે સારી રીતે તમારી પ્રજા માટે કાર્ય કરો તો આગામી વર્ષોમાં પણ તમે રાજા બનીને ફરશો, જો તમે કાર્ય નહીં કરો તો પછી જનતા તો પછી બીજી જગ્યાએ ક્યાંક આગળ પાછી થવાની જ છે, કારણ કે જે માણસ જે રાજા પ્રજા માટે જીવે એના માટે પ્રજા દિલ ખોલીને બધું આપે, જયારે રાજાને જ પડી નથી, હું મોંઘવારીની આવી કેટલી ડિબેટ કરી નાખી મેં અત્યાર સુધીમાં, મેં મોંઘવારીની 10-15 ડિબેટ કરી નાખી છે કોરોના પછી, પણ મોંઘવારી ઓછી થવાનું નામ નથી લેતું, કેમ, કારણ કે આપણે કશું કરવું જ નથી, વચોટિયાઓ બધા પૈસા કહી લે છે, વચોટિયાઓ બધું સંગ્રહખોરી કરી નાખે છે, એટલે આ બધું જોવાનું ક્યાં છે એમને, એ લોકો તો પબ્લિક ને માથે નાખી દે છે, વીજળી જુઓ તમે, વીજળીના બિલ જુઓ, કોઈ બી વસ્તુમાં ક્યાંય કોઈ બી વસ્તુ તમે એમ મને કહી દો કે આપણને અહીંયા રાહત છે તો આપણે મોંઘવારી વિશે ડિબેટ જ નથી કરવી, કોઈ વસ્તુમાં રાહત છે જ નહીં, એક તમે સવારથી ચા ખાંડથી માંડીને ગૃહિણીના અંદર તો પેટ્રોલ બી આવી ગયું લેવા મૂકવા માટે, વ્હીકલ યુઝ કરે તો, એટલે હવે સાયકલ ચલાવવાનો વારો આવી ગયો, વચ્ચે તો પેટ્રોલના ભાવ વધ્યા આપણે, તો લોકો બોલે 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 તમે ને હું ડિબેટ કરીશું, આજે કરશું કાલ કરશું 2-3 દિવસ પછી આપણને બધાને ખબર પડી ગઈ ને ટેવ પડી ગઈ છે આપણને, આપણે બોલીએ છીએ અને એ લોકો મોંઘવારી વધારતા જાય છે, પણ એ લોકોને ખબર નથી કે પ્રજા જયારે બધી સાઈડ વિચારવા માંડશે ને ત્યારે પાછા ઉલટ કરતા બી પ્રજાને આવડે છે, પ્રજાના હાથમાં બધું જ છે, પ્રજા જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી કરે છે, નહીં થાય ત્યાં પછી ખબર પડશે બધાને, પણ મોંઘવારી માટે સરકારે હજુ બી હું કહું છું કે કંઈક કરવું જોઈએ, હું એમ જ કરતી
પેટ્રોલના ભાવ જે 100 રૂપિયા થઈ ગયું એ ડાયરેક્ટ 50 કરી નાખો, પણ એમાં તમે કરી શકો છો, તમારા અંડરમાં બધું જ છે. બીજે બધે જાઓ જવાલી આપણે કરીએ છીએ એની જગ્યાએ પબ્લિક માટે કંઈક કરીએ ને, એના માટે હું એમના હિત માટે સારું તમે કંઈક કરો એવું હું ઈચ્છું છું. કારણ કે હું જોઉં છું જયારે ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર અમે જઈએ છીએ ને ત્યારે પબ્લિક બિચારી ડ્રાઇંગમાં પોકારે છે, સવારે બનાવ્યું હોય ને ખાવાનું તો સાંજે જમે છે બિચારી, કારણ કે જમવાના લાયક બીજા દિવસે ચીડો ફૂંકવાના લાયક જ નથી. બે ટાઈમ ગેસ બાળે એના કરતા સવારે જે બનાવે ને એ વધુ પડતું થોડુંક કરી નાખે ને સાંજે બી એક પતી જાય. આવું બી મેં જોયું છે. એમ મેં હું પૂછ્યું કે કેમ બેન આવું, કે બેન ગેસ તો બાટલો તમે જો કેટલા રૂપિયા થઈ ગયો છે. પછી દાળ ભાત શાક રોટલી હોય ગુજરાતીઓના ભાણામાં ડેલી બપોરના દાળ ભાત શાક રોટલી હોય, તમે એમાં પણ સ્લીપ થઈ ગયું. સવારે શાક રોટલી મળે તો રાતના દાળ ભાત મળે, કાં તો બપોરે દાળ ભાત હોય તો સાંજે શાક રોટલી થઈ ગયું. એટલે પેલો પછી ખુદ હજી જોવા જઈએ. મનીષાબેન આપે ખૂબ જ ઝીણવટભરી વાતો અહીંયા આગળ કરી છે અમને, પણ એક વસ્તુ એ પણ છે કે જ્યારે ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે સામે આવક નથી વધી રહી. આપણે વાત કરીએ છીએ, આપે 100% કહ્યું કે આપણે વાત કરીએ છીએ, આપણે ડિબેટ કરીએ છીએ અને પછી બંધ થઈ જાય છે, પણ જે રીતે એક વ્યવસ્થાના ભાગરૂપે કહી શકાય કે આ જ્યારે ભાવ વધારો થતો હોય છે ને આને રોકી કેવી રીતે શકાય, આપણે કઈ આપણા જે પ્રજા છે એના હાથમાં કંઈ હોતું નથી. જ્યારે સત્તા હોય, સત્તા જ કરતી હોય ને એ પણ કરતા હશે તો કંઈક વિચારીને કરતા હશે, જે રીતે આપણે કહ્યું એ રીતે કે એમના પણ કહી શકાય કે જે બેરલના ભાવ વધે છે કે હા તેના જે આગળની જે એમની ટેકનિકલ જે માહિતી હોય એ પ્રમાણે ભાવમાં વધારો ઘટાડો થઈ શકે છે. પણ એવું કંઈ જે એક સમાધાન રૂપે કે જે મધ્યમ વર્ગીય પરિવાર સારી રીતે જીવી શકે અને ભાવમાં પણ સહેજ કહી શકાય કે આગુ પાછું કરી શકાય, શું કહેશો એના વિશે? હું એટલું જ કહીશ કે આપણે ત્યાં દરેક વસ્તુમાં ભાવ વધારો છે, પણ તમારા કાબુમાં એક બે વસ્તુ છે કે તમે વીજળીમાં થોડીક રાહત આપી શકો, બરાબર, તમે મેડિકલમાં કોકને રાહત આપી શકો, તમે સ્ટડીમાં ભણતરમાં કોકને રાહત આપી શકો. આ તો 3-4 વસ્તુ તો સરકારના હાથમાં છે અને એ કરી શકે એમ છે. તો જે મોટી મોટી સ્કૂલો છે, જે મોંઘી દાટ પૈસા વસૂલે છે માતા પિતાઓ જોડે, એમાં કઈક એ લોકોને એક જ જેવી કરી નાખે બધી સમાનતા કે ભાઈ તમારે આજ ફી આજ ફિક્સ, તમારે સ્કૂલ ચલાવી છે ઓકે, નથી ચલાવી તો વાંધો નહીં, પણ ફિક્સ બધાના માટે રાજા અને રંક બધા એક સમાન હોવા જોઈએ. મારી દ્રષ્ટિએ જે ફોરેનમાં સિસ્ટમ છે કે બધી બધા જ એક જ લાકડીએ હાંકે બધાને, અલગ અલગ લાકડીએ નહીં કે રાજાનો છોકરો આવ્યો તો સોનાની લાકડી આપે અને લાકડાની લાકડી હોય એવું ના હોવું જોઈએ. દરેક માટે નિયમ સરકાર. હું હોસ્પિટલમાં જો તો મને બીક લાગે કે ત્યાં હોસ્પિટલ જોઈને મને એમ થાય કે અરે આ તો અધો પૈસા લઈ લેશે, એટલે ટ્રીટમેન્ટ માટે બી બહુ મોંઘું પડી જાય લોકોને. નો ડાઉટ સારી સારી સ્કીમ, સારી સારા આયુષ્યમાન બધા કાર્ડ બધા કાઢ્યા છે સરકારે, લોકોને ગરીબ વર્ગને સારી એવી રાહત પણ આપે છે, પણ એ રાહત આપવામાં પણ ત્યાં લોકો એવા બેસાડેલા છે કે જે તકલીફ આપે છે જનતાઓને, એટલે જનતા ત્યાં આગળ જતા બી અટકે છે. એટલે એકદમ પારદર્શિક લાવી દે આ બધી વસ્તુમાં, તો સરકાર કઈક બાંધછોડ કરી અને લોકો માટે કઈક કરી શકે એમ છે, મને ખબર છે અને થઈ શકે એમ. જી મનીષાબેન અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્યોતિબેન આપની પાસે આવવા માંગુ છું. મનીષાબેને ખૂબ જ ઝીણવટ ભરી અને કહી શકાય કે ગ્રાઉન્ડની વાત કરી છે, શું કહેશો એના વિશે? સાચી વાત છે, હું સંમત છું કે સરકાર ધારે તો ઘણું બધું કરી શકે છે. કારણ કે પહેલું જ્યારે પેટ્રોલ ને જ્યારે મીન્સ પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવાનું જ્યારે એમને કંપનીઓને સ્વતંત્રતા આપી દીધી હતી ત્યારે એક વસ્તુ એ કહેવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય ભાવ ચડાવ ઉતાર થાય એ પ્રમાણે થઈ શકશે, પણ આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય ભાવ તો ઘણા ઉતર્યા છતાંય આપણે ત્યાં તો ચડાવ ને ચડાવ રહ્યો. એટલે આપણી જે સિસ્ટમ છે કે એક વખત ચડે ચડે પછી ઉતરતું નથી, તો એ એક સુધારવાની જરૂર છે. અને આપણે બધા જ જાણીએ છીએ એમ કે સૌથી વધારે જે એનો ઓરિજિનલ કિંમત છે એના કરતા ટેક્સીસ વધારે લઈ જાય છે સેન્ટ્રલ એક્સાઇઝ અને આપણું સ્ટેટના રેટ, તો એ હવે બંને એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળ્યા કરે. સ્ટેટ વાળા કે છે સેન્ટર વાળા કરે, સેન્ટર વાળા કે અમે અમારા ભાગનું કર્યું તમે હવે સ્ટેટનો વારો છે, પણ આ બંનેની લડાઈમાં પીસાય છે જનતા. અને એની પાછળ જો કે બહુ લાંબી રાજનીતિ હોય છે, પણ જો ખરેખર એક રાજકીય ઈચ્છા શક્તિ હોય કે જનતાને થોડુંક રાહત આપવી છે, તો આ
જીએસટી ના દાયરામાં લાવી દેવામાં આવે કે જેથી પછી એક સતત ભાવ વધારો જે દરરોજનો કે લગભગ દર બીજા દિવસે અમુક પૈસા પૈસા કરીને છેલ્લે રૂપિયામાં કન્વર્ટ થઈ જાય છે તો એ બધું ના થાય. કારણ કે મેં કહ્યું તમને એમ, અચ્છા આપણે બીજી વસ્તુ એ છે કે મધ્યમ વર્ગ એટલે ફક્ત પગારધારી વર્ગ નથી, એમાં સ્મોલ સ્કેલ બિઝનેસ વાળા પણ આવી ગયા. અને આપણે હમણાં જે કોરોનાનો જે કાળ ગયો તો એમાં ઘણો બધો નાના બિઝનેસ વાળાને ઘણો માર વાગ્યો છે. કારણ કે ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી બંધ હતી એટલે એની પર નભરારી જેટલી એજન્સીસ હતી કે રેસ્ટોરન્ટ્સ હોટલ્સ સાથે એ બધાને ઘણા નાના નાના હતા કે ગાઈડ સપોઝ ટુરિસ્ટ ગાઈડો હોય એવા લોકો સુદ્ધા કે એ લોકો પગારધારી નથી પણ નાના નાના કામ કરે છે પોતાના સ્વરોજગારના, તો એ લોકોને ખાસી ઇફેક્ટ થઈ છે. હજી એ લોકોના ધંધા બરાબર સેટલ થઈને શરૂ થયા નથી અને એ જ વખતે આ સતત ભાવ વધારો આવી રહ્યો છે. હવે જ્યારે સરકારનું કરોડો એટલે મીન્સ હજારો કરોડ નું રેવન્યુ હોય તો એ સરકારને ઓછું પડતું હોય એ અને આ ટેક્સ વધાર્યા કરતી હોય તો પછી અમુક હજારમાં ઘર ચલાવનારને મોંઘવારી ના નડે એ એક સામાન્ય વિચારવા જેવો પ્રશ્ન છે. કે તમારું હજારો કરોડનું ટર્ન ઓવર છે ટેક્સીસના થ્રુ અને બીજી ઇનડાયરેક્ટ ઇન્કમ્સ કેટલી વધી છે અને છતાંય કે સરકારને ખાધ છે ખાધ છે. હવે આમ જોઈએ તો ઘણા બધા પ્રોજેક્ટ હવે પબ્લિક શેરિંગ બેસિસ પર થવા માંડ્યા છે એટલે ટેક્સ ઓછો તો થાય એવી કઈ શક્યતા નથી, પણ કમસે કમ આવી બધી વસ્તુનો ભાવ વધારો કરીને ભાવ આ મધ્યમ વર્ગની ઉપર થોડી રહેમ કરે તો સારું. કારણ કે મધ્યમ વર્ગ એટલે પગારધારી પણ છે અને સ્મોલ સ્કેલ બિઝનેસીસ વાળા બી છે, સ્વરોજગારની એ કરનારા પણ છે. હવે જ્યારે બેરોજગારી હોય ત્યારે તમે સ્વરોજગારને પ્રોત્સાહન આપે સરકાર, પણ આમ જુઓ તો પછી જ્યારે સ્વરોજગાર જેવું જ્યારે એમાં ઇન્કમ બહુ ઓછી હોય અને આપણે જોઈએ છે કે નાની નાની દુકાનો કેટલી છે તો દુકાન માલિકો એમને ત્યાં કામ કરતા ગુમાસતા એટલે એ એવો બધો વર્ગ પણ કન્સિડર કરવાની જરૂર છે અને એટલે જ આ બધો ભાવ વગર વધારો એ લોકોને બહુ અસહ્ય લાગે. એટલે આમાં બહુ વ્યાપકપણે આખો વર્ગ વિચારીને કે ભાઈ તમે અમુક લોકો જે ખાલી હરવા ફરવાના કે પિક્ચર જોવાના કે હોટલોના ખર્ચા કરે છે એમને તમે ધ્યાનમાં રાખીને આ બધા વર્ગને અન્યાય કરો એ બરાબર નથી. જી જ્યોતિબેન, જો મધ્યમ વર્ગની વાત કરવા જઈએ તો મધ્યમ વર્ગની અંદર પણ ત્રણ પ્રકાર આવે છે, નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ. હા, એટલે ત્રણ મધ્યમ વર્ગમાં પણ પાછા ત્રણ વર્ગ આવે છે. એક એવો છે જે વ્યક્તિ કે જેની 15 કે 20 હજાર રૂપિયાની આવક છે અને જેને ઘર ચલાવવાનું છે. બીજો એક વર્ગ એવો છે કે જે 50 હજારથી 1 લાખ રૂપિયા કમાય છે અને ત્રીજો મધ્યમ વર્ગ એવો છે કે જે 1 લાખથી 2 લાખ રૂપિયા કમાય છે. એટલે મધ્યમ વર્ગના પાછા ત્રણ પ્રકાર છે. સૌથી વધારે કહેવા જઈએ તો જે નિમ્ન મધ્યમ વર્ગ છે એને વધારે અસર થતી હોય છે, કારણ કે 15 થી 20 હજાર રૂપિયા જ્યારે માણસ કમાતો હોય, 3-4 માણસનું ઘરમાં પૂરું કરવાનું હોય, સાથે દવાઓ હોય કે બીજી જે છોકરાઓની શૈક્ષણિક જે જરૂરિયાતો એ હોય, પોતાની નાની મોટી જરૂરિયાતો હોય, સાથે ઘર તો ચલાવવાનું જ હોય, તો શું થઈ શકે આના માટે? જ્યોતિબેન, એટલે આમાં એવું છે કે જે લોકો 1 લાખ ઉપર કમાય છે મહિને એ લોકોને હું આમ ભલે એ લોકો ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવે પણ હું એમને એ વર્ગમાં જે ત્રાસિત વર્ગ છે એમાં હું નથી મૂકતી. કારણ કે એ લોકોને આ બધી વસ્તુઓની અસર થાય છે પણ એટલી બધી નહીં કે એ લોકો હાલી જાય. તો આપણે જે નિમ્ન મધ્યમ વર્ગની વાત થઈ અને મધ્યમ મધ્યમ વર્ગની વાત થઈ, હવે જે તમે કહો છો કે જે મધ્યમ મધ્યમ વર્ગ છે લગભગ એમાં એવું હોય છે કે એક પુરુષ કમાતો હોય છે અને લગભગ આખું ઘર એની પર ડિપેન્ડન્ટ હોય છે અને જે નિમ્ન મધ્યમ વર્ગ છે તો એમાં લગભગ બંને જણા કામ કરતા હોય છે. કારણ કે એ લગભગ બંને જણા જો કામ ના કરે તો ઘર પૂરું જ ના થઈ શકે અને એમને પણ આશાઓ હોય આજે બહેતર લાઈફસ્ટાઈલ કે સારી જીવનશૈલીની આશાને અપેક્ષા લગભગ બધાને હોય, પોતાના બાળકોને એક સારું શિક્ષણ આપવાની ઈચ્છા લગભગ દરેક મા બાપને હોય એટલે એના માટે પણ એ લોકો પછી બંને જણા મજૂરી કરીને પેટે પાટા બાંધીને પણ એ લોકો પછી બાળકોના ભણતર પાછળ ખર્ચો કરતા હોય છે. એટલે જે નિમ્ન મધ્યમ વર્ગ છે અને જે મધ્યમ મધ્યમ વર્ગ છે
તો મેં જે તમને આ પહેલા જે વાત કહી કે પગાર વધારી અને સ્મોલ સ્કેલ બિઝનેસીસ વાળા, તો એ આ બંનેમાં પણ આવે છે. હવે તમે વિચાર કરો કે જો કોઈ પાનનો ગલ્લો ચલાવે છે કોઈ કેબિનમાં, કે પછી એક નાનકડી દુકાન લઈને બેઠું છે કેબિન જેવી, તો આપણે એને કયા વર્ગમાં મૂકીશું? ઓબ્વિયસલી મધ્યમ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગમાં. એટલે હા, એ જે તમે ઉચ્ચ મધ્યમ વર્ગની વાત કરી, એ લગભગ બધા હાયર પોસ્ટ ઉપર કામ કરતા નોકરિયાતો હોય છે અને થોડીક સારી શોપ ધરાવતા દુકાન માલિકો હોય છે. એટલે એ લોકોને આ 50 રૂપિયાનો વધારો કદાચ નજીવો લાગે, કે જે નાની મોટું એ બીજા બધા ભાવ વધારા થયા છે. એટલે કદાચ એ જ કારણ છે કે હજી સુધી આપણા દેશની જનતા જે આંદોલન પર નથી ઉતરી. મને યાદ છે કે જ્યારે કોંગ્રેસ ભાવ વધારા કરતી હતી ત્યારે ખાસા આંદોલન થઈ જતા હતા, ખાલી 50 પૈસાની 1 રૂપિયો પણ નતો થતો અમુક પૈસા ઉપર. પણ એક આવડત તો વિપક્ષોની પણ અહીંયા ઓછી પડી રહી છે કે એ લોકો જે જનાક્રોશ છે એને આંદોલનમાં નથી ફેરવી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષો પણ કાચા પડે છે, ક્યાંક ને ક્યાંક જનતાને તો હવે એવું છે કે પોતાનું રોજનું કમાય કે પછી આંદોલનો કરે. કારણ કે આજે જે રોજ કમાઈને રોજ ખાનારો વર્ગ હોય કે નિમ્ન મધ્યમ વર્ગ હોય, એ લોકો રજાઓ પાડીને તો સરઘસ કાઢવા જવાના નથી. એટલે પછી એ લોકોને પોતાની આવકનું હોય છે કે ભાઈ આ બધામાં પડીએ એના કરતા થોડીક વધારે મહેનત કરી લઈશું. તે આ રીતની જે મેન્ટાલિટી આપણા જનતામાં છે એને લીધે પણ સરકારના પેટનું પાણી નથી હાલતું, એ પણ એક હકીકત છે. તો હવે આમાં એક તો એ થાય કે કાં તો જનાક્રોશ ફૂટે અને કાં તો પછી સરકાર પોતે સમજે. બેમાંથી એક ઉપાય છે કે આ બેમાંથી જો કશું થાય તો આ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે, નહીં તો હજી વધારે ને વધારે ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે અત્યારે લગભગ એક એના ડિફેન્ડમાં એ બી ચર્ચા ચાલે છે કે આખી દુનિયામાં ભાવ વધારો થયો છે તો આપણે ત્યાં આટલી હાઈ તોબા કેમ. નો ડાઉટ બધે ભાવ વધારો છે જ, પણ સાથે સરકારી સહાય પણ બધે આપવામાં આવી છે એ બહુ સિફતપૂર્વક ભૂલી જવાય છે કે જે દેશમાં ભાવ વધારા થયા છે તો એ દેશની સરકારોએ કોરોના કાળમાં લોકોને ઘરે બેઠા કેટલા બધા કમ્પન્સેશન આપ્યા હતા. હવે જેવી રીતે મનીષાબેને વાત કરી કે બધાના પગાર આપણે ત્યાં કપાઈ ગયા હતા, કારણ કે અમુક જે બિગ કોર્પોરેટ હાઉસીસ છે એ કદાચ 2 મહિનાનો પગાર આપવાની જીગ ઝીલી શકે, પણ જે સ્મોલ સ્કેલ બિઝનેસ વાળા હોય છે તો એ જ્યારે પોતાનું ઘર ચલાવવા માટે અઘરા પડી ગયા હોય તો પછી એમને ત્યાં કામ કરનારા ગુમાસ્તાઓને કે માણસોને કેવી રીતે પગાર આપી શકે. એટલે ઘણા બધાના પગાર કપાઈ ગયા, બરાબર છે. એ સામે અહીંયા આગળ એટલે મીન્સ વિદેશોમાં બધે સરકાર દ્વારા ખાસી સહાય આપવામાં આવી હતી. આપણે ત્યાં સરકારે એવું કોઈ કદમ નતું ભર્યું, ઉલટું આપણે જે મોટું માઇગ્રેશન થયું એના પણ સાક્ષી બન્યા. કોરોનાને લીધે આવક નતી રહી એને લીધે મજૂરોએ ખાસું બધું મોટા પાયે પલાયન કર્યું. એટલે એ બધી એક આડ વાત થઈ, પણ હકીકત એ છે કે આપણે એક એક દેશનું કમ્પેરિઝન કરીને આપણા દેશમાં એ નીતિઓ ના એ સાચી ના ઠેરવી શકાય. વિદેશોમાં જે થતું હોય તો એ એમની નીતિઓ છે, ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલ જુદી હોય છે, ત્યાંના લોકોનું રહેણીકરણી જુદી હોય છે. આપણે ત્યાં જે સામાજિક કલ્ચર છે એને લીધે પણ મધ્યમ વર્ગને ઘણા ખર્ચા આવતા હોય છે. આપણે ત્યાં સગાઓના લગ્નમાં જવું જ પડે, અમુક રકમનો ચાંદલો કરવો જ પડે, એટલે એ બધામાં પણ આપણો મધ્યમ વર્ગ પીસાતો હોય છે. કારણ કે ગરીબોને આ બધી મીન્સ આ સામાજિક રીતિ રિવાજોના બંધન એટલા બધા નથી. પછી મેડિકલની વાત કરીએ તો નિમ્ન વર્ગ છે એમને સહાય સરકારી મળી રહે છે, એમને મા કાર્ડ વાત્સલ્ય કાર્ડ ને બધા ઘણા બધા કાર્ડો છે કે જ્યાં એ લોકોને મફત સહાય મળે છે. પણ જે મધ્યમ વર્ગ છે એ બિચારી આ કેટેગરીમાં આવતું જ નથી. એટલે એમને ત્યાં એ તો બિચારું ટેક્સ પણ ભરે છે, કારણ કે ગરીબોને ટેક્સ નથી ભરવાનો અને સરકારી સહાય મળે છે. પણ મધ્યમ વર્ગ તો બિચારો ટેક્સ પણ ભરે અને જ્યારે એને આવા પોતાના અંગત ખર્ચે આવે, ખાસ કરીને મેડિકલ ને બધા, તો એ પછી ગાંઠના ખર્ચે કાઢવાના હોય. એટલે એના માટે બચત પણ રાખવાની હોય. હવે જ્યારે રોજના ખર્ચામાં એમને બચત માંડમાંડ થતી હોય કે થતી જ ના હોય, ત્યારે જ્યારે એમના માતા પિતાનો કે એમનો પોતાનો હોસ્પિટલનો ખર્ચો આવે
આવે તો એ માણસ પછી દેવું કરવા મજબૂર થઈ જાય. જી જી જી. એટલે આ બધું એક એક વિષ ચક્ર ચાલુ થતું હોય છે. એટલે આ ભાવ વધારો ભલે એમ કે સરકારી લોકોને નાનો લાગતો હોય, પણ એની આડઅસરો ને લોંગ ટાઈમ ઇફેક્ટ્સ ઘણી બધી હોય છે. જી જી જી. જ્યોતિબેન, ખૂબ સરસ રીતે આપ જણાવી રહ્યા છો. અજયશભાઈ, ટૂંક માટે શું કહેશે? ટૂંક જ આપનું અભિવાદન કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમારા દર્શક મિત્રોને. બસ એટલું જ કે ભાવ વધ્યા છે, ભાવ વધ્યા પ્રમાણે લોકો, મધ્યમ વર્ગના લોકો પણ એમના રીતે એડજસ્ટ થઈને આ ભાવ વધારાની સાથે ચાલે અને એડજસ્ટ કરે એ સિવાય બીજો કોઈ રસ્તો થવાનો નથી. એટલે એ પ્રમાણે મધ્યમ વર્ગને ચાલવું પડશે. જી જી. જયેશભાઈ આપનો અને જ્યોતિબેન આપનો ખૂબ ખૂબ આભાર આપ મારી સાથે જોડાયા બદલ. દર્શક મિત્રો, આપે જોયું એ રીતે કે ભાવ વધારાના કારણે જે મધ્યમ વર્ગ છે એના ઉપર ખૂબ મોટો ભાર પડતો હોય છે અને એનું બજેટ પણ ખોરવાતું હોય છે. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.